સૌથી પહેલા વાત કરવી છે એક વિવાદની જે અત્યારે દેશમાં ચર્ચાના ચકડોળે ચડ્યો છે ને એ વિવાદ શરૂ થયો છે એક પૂજા કરવાથી જી હા કદાચ માનવામાં ન આવે પણ હકીકત છે કે આ વિવાદ પૂજાથી શરૂ થયો છે એક પૂજા કરવી અને વિવાદને આમંત્રણ આપવું કદાચ કોઈ વિચારી પણ ન શકે પણ જ્યાં રાજકારણ મસ્ત મજાના હાથીની જેમ ચાલતું હોય ડોલતું હોય ત્યાં આગળ આવું થઈ શકે અને આવું થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા આઈ ડીવાય ચંદ્રચૂડના ઘરે ગણેશ પૂજન કરવા માટે અત્યારે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે ગણપતિ બાપાનું પૂજન થઈ રહ્યું છે પૂજા અર્ચના થઈ રહી છે લોકો પોતાના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી રહ્યા છે ને એવા વખતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા સીજીઆઈના ઘરે ત્યારે એ વાતને લઈ ઇન્ડિયા ગઠબંધને હોહાપો કરી દીધો છે તેમનું કહેવું છે કે ઇન્ડિયા ગઠબંધનના ચાલતા બધા જ કેસ સીજીઆઈએ છોડી દેવા જોઈએ देखिए प्रधानमंत्री की आदत है कि बिन बुलाए चले जाते हैं कई बार पाकिस्तान भी बिन बुलाए चले गए तो हमें नहीं मालूम उन्हें बुलाया गया था नहीं बुलाया गया था किस किस को बुलाया गया था जब कोई जानकारी हमारे पास ये नहीं है तो उस पर हम क्या टिप्पणी करें अब गणपति पूजा में भी कोई पॉलिटिक्स ढूंढता है तो मैं समझता हूँ वो देश के संस्कृति के प्रति उसका विचार ठीक नहीं है ऐसे ही लोग ऐसे पे सवाल उठा सकते चीफ जस्टिस साहब के पास प्रधानमंत्री जी गए और प्रधानमंत्री जी और सर हमारे चीफ जस्टिस साहब ने एक साथ मिलकर आरती भी उतारी भगवान की हमारी शंका इतनी है कि क्या, क्या ये संविधान के रखालदार इस प्रकार से अगर राजनीतिक नेताओं से मिलते हैं तो लोगों के मन में शंका है मुझे तो बड़ा आश्चर्य लग रहा है कुछ नेताओं ने कल माननीय प्रधानमंत्री जी ने जिस प्रकार से चीफ जस्टिस ऑफ इंडिया के आवास गृह में उनके इन्विटेशन पर गणपति जी की उपासना की उनकी आरती हुई उसको लेकर भी राजनीति करने की कोशिश कर रहे हैं मुझे आश्चर्य होता है इस बात से कि सुप्रीम कोर्ट के चीफ जस्टिस से अगर देश के प्रधानमंत्री मिलते हैं उस पर आप आपत्ति करते हैं और वहां अमेरिका जाके इल्हान उमर से मिलते हैं उस पर आपत्ति नहीं है અને હવે વાત કરવી છે વડોદરાના ઘા ઉપર મલમ લગાડવાની કારણ કે વડોદરા લગભગ અડધું શહેર દિવસો સુધી પાણીમાં ડૂબેલું રહ્યું લોકો પાણીના એક એક ટીપા માટે વલખા મારતા રહ્યા કોઈ તેમની મદદે વડોદરા મહાનગરપાલિકાએ કંઈ જ ન કર્યું શીતલ મિસ્ત્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગઈકાલે પાછા એમ કહે છે કે તરાપા રાખો ટ્યુબ રાખો અને દોરડા રાખો ઘરની અંદર કે જેથી પૂર આવે તો વાંધો નહીં અને હવે સરકાર દ્વારા આની ઉપર મલમ લગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે સહાય જાહેર કરવામાં આવી છે પણ શું એ સહાય પૂરતી છે હવે એ સવાલ પણ ઉઠી રહ્યો છે કૃણાલ પાસેથી જાણી

નાની જે લારી હોય તેના માટે પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવશે જ્યારે ચાલીસ સ્ક્વેર ફૂટથી નાના કેબિન હોય તેને વીસ હજારની રોકડ સહાય આપવામાં આવશે અને ચાલીસ સ્ક્વેર ફૂટથી મોટું જો કેબિન હોય તો તેના માટે ચાલીસ હજારની સહાય છે જ્યારે કે નાની મધ્યમ કક્ષાની પાકી દુકાનો હોય તો તેમને પંચ્યાસી હજારની સહાય આપવામાં આવશે અને પાંચ લાખથી વધુ ટર્ન ઓવર ધરાવતા હોય તેમને વીસ લાખ સુધીની લોન આપવામાં આવશે અને ત્રણ વર્ષ સુધી સાત ટકાના લેખે આ પાંચ લાખની લોન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે તેના મિક્સ પ્રતિસાદ મળી રહ્યા છે જોકે વેપારીઓનું કહેવું છે કે પચીસો કરોડ થી વધુ નુકસાન વડોદરાવાસીઓને થયું છે વેપારીઓને થયું છે તો પછી આ પ્રકારની જે જાહેરાત છે અગાઉ પણ પૂર આવ્યું અગાઉ પણ કોવિડમાં પણ જે જાહેરાત કરવામાં આવી હતી તે હજુ સુધી વેપારીઓને તે આર્થિક પેકેજની સહાય છે તે નથી મળી તો પછી આ ટુ ઓછું આ જે સહાય જાહેર કરે છે કેવી રીતે વેપારીઓને કળ વળશે ત્યારે વડોદરાવાસીઓ પણ કેટલા વિસ્તારોમાં સર્વે થયો નથી તો પછી એક રીતે જાહેરાત કરી દેવામાં આવી તેવા પણ સવાલ પૂછે છે પરંતુ ભાજપના નેતાઓ કહે છે કે વડોદરાવાસીઓ માટે આ આર્થિક સહાયનું પેકેજ તેમને ફરીથી ઊભું કરવા માટે સહાય કરશે એટલે નેતાઓ કહે છે કે આ પેકેજ એમને ફરીથી બેઠા કરવા માટેનું કામ કરશે પણ શું ખરેખર લોન આપવાથી કોઈ બેઠું થઈ શકે કારણ કે સહાય માટેનું પેકેજ પાછલા પેકેજ હજી સુધી મળ્યા નથી અને એમાં પણ લોન માટેની વાત છે એ પણ સાત ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવશે દર વર્ષે પાંચ લાખની લોન અને આ વીસ વર્ષ સુધી આવી રીતે લોન આપવામાં આવશે શું આનાથી વેપારીઓ બેઠા થઈ શકશે શું આનાથી વેપારીઓના ઘા ઉપર મલમ લાગશે કે પછી આ મીઠું ભભરાવા સમાન છે આમે નથી કહેતા વડોદરાના વેપારીઓ કહે છે જે કે જે બનાવ્યો છે એ અમને માન્ય નથી કે એમને લખ્યું છે કે ભાઈ ચાલીસ ફૂટ ની અંદર ની દુકાન હોય તો એના હાથની સહાય કરીશું હવે ચાલીસ ફૂટ દુકાન માં એ શું વેચે છે એમને લખ્યું નથી કે વેચાણ નું માલ નું પ્રકાર કયું હોય છે હવે આ તો તકેશેર ભાજી ને ખાજા જેવું રાહત પેકેજ ખૂબ જ ઓછું છે વેપારી એમાંથી સંભળી નહીં શકે વેપારીનું ઘણું બધું નુકસાન થયું છે આ રકમથી એ પાછો નહીં થઈ શકે સરકારને અમને અમારી અપીલ છે કે આને થોડું વધારો કે જે વ્યક્તિને માલસામાનની ના ખબર હોય એ માણસ તમારો સર્વે કેવી રીતના કરી શકે એટલે મેં સરકારને ગુજરાત સરકારને રાઇટિંગમાં સીએમને અને હોમ મિનિસ્ટરને રાઇટિંગમાં એક આવેદનપત્ર આપેલું એમાં લખેલું હતું કે પાંચ જીએસટી અને ઇન્કમટેક્સના અધિકારીઓને લો અને પાંચ વડોદરાના આગેવાન વેપારીઓને લો જેથી અમને લોકોને સર્વે તમે પ્રામાણિકતાપૂર્વક કર્યું છે અને એક ટ્રાન્સપરન્ટ વહીવટ રીતે તમે સર્વે કર્યો છે એમાં અમે પણ સામેલ હોઈએ તો વેપારીઓને કોઈ નુકસાન ના જાય અને વેપારીઓ જોડે કોઈ ગેરનીતિ ના થાય અને આ બાજુ કોંગ્રેસે પણ આકરા પ્રહાર કર્યા છે કોંગ્રેસ પક્ષના નેતા વિધાનસભામાં અમિત ચાવડા જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સહાય એ માત્ર અને માત્ર લોલીપોપ સમાન છે તેમનું કહેવું છે કે સર્વે નથી કરવામાં આવ્યો અને સહાય જાહેર કરી દેવામાં આવી છે આ સરકાર સર્જિત પૂર હતું તબાહી હતી પહેલી આખા વડોદરા વાસીઓની એક જ માગણી છે કે આ જવાબદારો સામે પગલાં લેવાય

જે ઉપરના બાંધકામો છે એને એક મહિનાની સમય મર્યાદામાં દૂર કરવામાં આવે અને હવે વાત વરસાદની આગાહીની કે વરસાદ આમ જ વરસતો રહેશે કે અત્યારે જે ખમૈયા કર્યા છે હવે ખમૈયા રહેશે

લાઇટ ટુ મોડોરેટ રેન કાન્સેસ છે ઔર સૌરાષ્ટ્ર કચ્છ રિજિયન અગલે પાંચ દિન તક આઇસોલેટેડ પ્લેસેસ મેં લાઇટ લાઇટ ટુ મોડોરેટ લાઇટ રેનફોલ કા ચાન્સેસ છે જો ઉિમેનિંગ ટુ ડેઝ છે ડ્રાઈ કા ફોરકાસ્ટ હે ખરાબ રોડ રસ્તા વર્ષો જૂની સમસ્યા ચોમાસું જાય અને રોડ રસ્તાનો સોંથ વળી ગયો હોય ઘણી જગ્યાએ તો રોડ રસ્તાનું નામું નિશાન મટી ગયું હોય ધૂળની ડમરીઓ ઉડતી હોય પણ કોઈ તંત્રને કંઈ જ ફરક ન પડતો હોય એમ રસ્તા ઠેરના ઠેર રહેવા દેવામાં આવે છે અને આ જ વસ્તુને લઈને કંટાળીને લોકોની રજૂઆતોને લઈને આખરે ધારાસભ્ય ચૈતર વસાવા પહોંચ્યા કલેક્ટર ઓફિસ કલેક્ટર ઓફિસ જતા તમને રોકવામાં આવ્યા રોકવામાં આવતા ઘર્ષણ થયું હતું અને ત્યારબાદ ચૈતર વસાવાના તેવર દેખાયા તેમણે પોલીસ પ્રશાસન ઉપર અને તંત્ર ઉપર કેટલાક ગંભીર આરોપો પણ લગાવ્યા અને સાથે ચીમકી પણ આપી દીધી ધરકામુકી કરીને જાણી જોઈને તમે શું કહેવા શું સાબિત કરવા માંગો છો ભાઈ ધરાવવા માંગો છો સિન સપાટા કરવા માંગો છો એ ડરવા લોકો નથી અમારા આદિવાસીઓ છે ને અંગ્રેજો સામે પણ લડ્યા છે ક્યારે ગુલામી અમે સ્વીકાર નથી કરી કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો તમને આટલા બધા દારૂના બુટલેગોરોને તમે પરમિશન આપ્યા છે કેમ અટકાવતા નથી નામો આપો 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે અમે ગઈકાલે સત્તર એક જણને ગામડાઓમાં રોક્યા એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ જાતે બીજેપી એક કર્મચારીના કાર્ડ બનાવ્યા એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી તો દરેક જિલ્લામાં હવે ભાજપના કાર્યકરોને લોકો રાખતા એટલે હવે કાર્ય કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે અમારે ડીડીયાપાડાની વાત કરું મનરેગાને તેર હજારનો ટાર્ગેટ છે તલાટીઓને નાના સેજાવાડાને પાંચસો ને મોટા સેજાવાડાને આઠસો નો ટાર્ગેટ છે એવી રીતના ડીઆરડીના તમામ કાર્ય કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી શ્રી અને એસપી શ્રીને આપ્યા છે કચ્છની કચ્છમાં લખપતમાં અત્યારે હાહાકાર મચી ગયેલો જોવા મળી રહ્યો છે કારણ કે સોળ લોકોના મૃત્યુ થયા છે ભેદી તાવ ભેદી બીમારી જેનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પણ જેટલા ઊંડા ઉતરવામાં આવે છે એટલી જ વધારે ગૂંચવણો પેદા થઈ રહી છે અને તેને જ લઈને હવે તંત્ર પણ એલર્ટ બન્યું છે અને તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશની અંદર કરવામાં આવી છે પછી એ કચ્છમાં માતાનો મઢ હોય કે દયા પર અત્યારે વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે હોસ્પિટલની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે નગરપાલિકાની અંદર પણ પચીસ બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે અને એની સાથે સાથે માતાના મઢમાં ત્રીસ બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે આખરે શા માટે લોકોના આ રીતે ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે કોઈ પરિવારમાંથી એક સાથે બે દીકરાના મૃત્યુ થઈ જાય કોઈ પરિવારમાંથી ત્રણ દીકરાના મૃત્યુ થઈ જાય પરિવાર નોંધારો થઈ જાય કોઈનો વંશ ઉજળી જાય આખરે કઈ બીમારી છે હજી સુધી પકડમાં નથી આવી અને ચિંતા વધી રહી છે વધુ માહિતી સાથે હિરેન મારી સાથે જોડાયા છે હિરેન શું વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને શું આ બીમારી વિશે કોઈ પણ નાનકડી એવી જાણકારી અથવા તો કોઈ અણસાર પણ સામે આવ્યો છે કે કેમ અત્યાર સુધી કુલ સત્તર વ્યક્તિઓના મૃત્યુ કચ્છના આ બંને તાલુકાઓની અંદર થયા છે અને એના કારણે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી અને આરોગ્ય વિભાગની ટીમ જે પહોંચી હતી જે સેમ્પલો લેવામાં આવ્યા હતા એમાંથી રાજ્ય સરકાર એ તારણ ઉપર ઉતરી છે કે મોટાભાગના મૃત્યુ જે છે એ ન્યુમોનિયાના કારણે થયા છે અને આ રોગચાળા અને જે મૃત્યુ થઈ રહ્યા છે એમાં ન્યુમોનિયા મૂળભૂત કારણ હોવાનું રાજ્ય સરકાર દ્વારા સ્વીકારી અને જાહેરાત કરવામાં આવી છે કે ન્યુમોનિયાના કારણે મોટાભાગના મૃત્યુ થયા છે ત્રણથી ચાર મૃત્યુ એવા છે કે જે હાર્ટના પેશન્ટ હતા અને એના કારણે હાર્ટના રોગચાળ રોગના કારણે એમને અવસાન થયું છે પરંતુ જે સત્તર પૈકી લગભગ સાતથી આઠ અથવા તો એના કરતાં પણ વધુ મૃત્યુ છે એ આ ન્યુમોનિયા અને તાવના કારણે થયા હોવાનું તારણ પર રાજ્ય સરકાર ઉતરી છે રાજ્ય સરકારના આરોગ્ય મંત્રીએ પણ આ અંગેની જાહેરાત કરી છે સાથે એ પણ કહ્યું છે કે યોગ્ય સમયે પૂરતી સારવાર ન મળી હોવાના કારણે આ લોકોના મૃત્યુ થયા છે ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ અત્યારે કચ્છમાં દેખાઈ રહી છે અને હવે રાજ્ય સરકારે માતાના મઢમાં ત્રીસ પથારીના જે હોસ્પિટલ છે એ હંગામી ધોરણે ઊભી કરવાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવી છે એ જ પ્રકારે નલિયામાં ગ્રામ પંચાયતની અંદર પચાસ પચીસ પથારીની હોસ્પિટલની વ્યવસ્થા છે એ કરવાની ત્યાં ચાલુ કરી છે વેન્ટિલેટર બાયપાસ સહિતની સુવિધાઓ છે તે આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી સત્તર લોકોના મૃત્યુ આ થયા છે અને એનું તારણ ન્યુમોનિયા હોવાનું રાજ્ય સરકારે સત્તાવાર જાહેર કર્યું છે અને આગળ વાત કરવી છે જાગ જમાળ પાછળ ચાલતા ગંદા ખેલની કારણ કે ફિલ્મી દુનિયાની જાગ જમાળ કોણ એનાથી પ્રભાવિત ન થાય કોક જ કદાચ એવું મળે કે જેનાથી પ્રભાવિત ન થઈ હોય અને બસ એનો જ લાભ ઉઠાવી હ્યુમન ટ્રાફિકિંગ નું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું જી હા ચોંકાવનારો ઘટસ્ફોટ અને એ પણ ગુજરાતની અંદર આ હ્યુમન ટ્રાફિકિંગ નું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું જેમાં યુવતીઓને ફિલ્મી દુનિયાની જાગ જમાળ બનાવવા બતાવવામાં આવતી મોડલ અને હિરોઈન બનાવવાના સપના બતાવવામાં આવતા અને ત્યારબાદ તેમની પાસે લોહી સગીરા બાળકી વટવા વિસ્તારમાં રહેતી એક અફસાના શેખના સંપર્કમાં આવેલ સગીરા બાળકીને ફિલ્મ લાઇનમાં માં અને મોડલિંગ કરવાની ઈચ્છા હોય અફસાના શેખે તેને મોડલ બનાવી અને ફિલ્મ લાઇનમાં મોકલી આપવાની હકીકત સમજાવી અને જણાવેલ કે તું ફિલ્મ લાઈનમાં મારા એક કોન્ટેકવાળા છે તેની સાથે હોટલમાં જઈશ તો તને ફિલ્મમાં એ સેટ કરી દેશે એમ કરી પ્રથમવાર અફસાના શેખે હોટલમાં સગીરાને મોકલી આપેલ અને ત્યાં દેહ વેપાર કરાવેલ ત્યારબાદ સગીરાએ આ પ્રકારનું કૃત્ય કરવાની ના પાડતા અફસાના શેખે સગીરા બાળકીને ધમકી આપેલ કે તું આ નહીં કરે તો તારા વિડીયો અલગ અલગ જગ્યાએ અમે વાયરલ કરી દઈશું અને તારી બદનામી થશે આ બાદ સગીરા પોતાના વતન બિહાર ખાતે ચાલી ત્યાંથી પણ અફસાના શેખે તેને ધમકી આપી અને અહિયાં પરત બોલાવેલ અને સગીરા સાથે અલગ અલગ હોટલોમાં દેહ વેપાર કરાવેલ પીઢ નેતા સીતારામ યશુરીએ અંતિમ શ્વાસ લીધા ફાની દુનિયા ને તેમણે અલવિદા કહી દીધું સંજય પાસેથી વિગત જાણીએ જે આજે સાંજે જ આ સમાચાર જાહેર કરવામાં આવ્યા છે કે સીતારામ યેચુરીનું નિધન થઈ ગયું છે બોતેર વર્ષની ઉંમર ઉંમરે તેમનું નિધન થયું છે લાંબા સમયથી એઇમ્સની અંદરમાં એમ્સની અંદર તેમની સારવાર ચાલી હતી અને ઘણા લાંબા સમયથી તેઓ બીમાર હોવાનું પણ સામે આવી રહ્યું હતું ત્યારબાદ તેમને એમ્સમાં ભરતી કરવામાં સીતારામ યેચુરીને જવાથી દેશની રાજનીતિને એક મોટી ખોટ પડી શકે છે કારણ કે સ્પષ્ટ વક્તા તરીકે સીતારામ યેચુરી સીપીએમ તરફથી હંમેશા પક્ષ રાખતા હતા દેશની સંસદમાં રાજ્યસભાના સાંસદ તરીકે તેમને લાંબા સમય સુધી સેવા આપી હતી ને એ દરમિયાન તેમણે ઘણા ઘણા એવા મુદ્દાઓ પર પોતાના સ્પષ્ટ વિચારો પણ રજૂ કર્યા હતા સીપીએમ અને મજબૂત કરવામાં પણ તેમની ભૂમિકા છે એ મહત્વની રહી છે જ્યારે પણ સીપીએમનું નેતૃત્વ નબળું પડતું હતું ત્યારે તેઓ એકમાત્ર સાંસદ તરીકે પણ રાજ્યસભામાં બેસી અને પક્ષ દેશની રાજનીતિ દેશને જે ઘડતર દેશના ભવિષ્યને લઈને જે મુદ્દાઓ ઉઠાવવાના હતા તેમને પણ વાત રજૂ કરતા હતા